आ लगन पहला विद्या एवा खोटे खोटा डायलॉग मारती उठी के लगन पछी तारा दुख तारा डर तारी परेशानी तारी तकलीफ बढ़ू मैं अड्डू अड्डू वेची लेवा बोलो। पण मैंने खोटू शू कीधु? अरे मासी अब हाचू हूँ कीधु एने मैंने कीधु कि अत्यारे तो मने कई दुख डर परेशानी छे ज नहीं एटले तू चिंता करे ज नहीं। तू कहो मने हूँ के खबर तने मने के तू चिंता नहीं कर कारण के दुख डर परेशानी बड्डू मैं लगन पछी लई रे आवा। पण एक बात साची हो मासी તમારા જેવા સાસુ ટીવી સિરિયલ માં જોવા ન મળ્યો। હાચી હો આપણું તો એવું જ છે સાસુ ઓની ટીવી સિરિયલ જોવાની એમાંથી સારું સારું રાખવાનું અને બાકી બધું કાઢી રાખવાનું। કાલે છાપામાં મેં ક્યાંક વાંચ્યું હતું કે સચિન તેંડુલકર અને અમિતાભ બચ્ચન ની એક મિનિટ ની કમાણી કેટલી બધી છે। એ હા હો સાસુ માં આ અમિતાભ બચ્ચન અને સચિન તેંડુલકર જેટલા મિનિટે મિનિટે કમાય છે ને એટલા તો આ તમારા દીકરા જિંદગી ભર કાળી મજૂરી કરે ને તો એના કમાય। એમાં પાછું કરવાનું શું? કેમેરા સામે ઉભા ઉભા સાબુ શેવિંગ ક્રીમ અને ટાયર ની જાહેરાત કરવાની, પછી ભલે ને મેચ માં 0 રન પર આઉટ થઈ જાય કે પછી ફિલ્મ ફ્લોપ જાય એમની કમાણી પાકી। એ હા હો સાચી વાત। પરાગ ને તો હું સમજાવી સમજાવી ને થાકી ગઈ પણ એમના મગજ માં કઈ ઉતરે તો છે ને। અરે આ પરાગ ને મગજ જેવું છે જ ક્યાં, અબ્દલ એના બાપ પર ગયો છે। મને કોઈ એક વાત સમજાવશો? દરેક ખોટી વાતની શરૂઆત પણ મારાથી થાય અને એનો અંત પણ મારાથી થાય, મારો કોઈ વાત ગુનો? તે પરાગ થવાનો ગુનો કર્યો છે મિસ્ટર પરાગ પરીખ। હા હો એ ચમત્કાર થાય ને તો આખી આખો અમારો પરાગ્યો બદલાય જાય। કોઈ ચમત્કાર થઈ શકે છે માજી, પરાગ પરીખ બદલાઈ શકે છે। નહી 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 ભૂલ થાય છે તારી, આ સુરત દક્ષિણ માં ઉગી શકે છે પણ મારો પરાગ્યો ના રે ના, આ કૂતરાની પૂછડી ભોમા દાટો ને તો વાંકી ને વાંકી। તારી પાસે શું ચમત્કાર છે કે ને, હું પણ તારા પર અજમાવી જોઉં। શું પેલા પરાગ પર ખટરો કરવાડે પછી તું મારા પર ખટરો કરજે? એમાં એવું છે કે મારો એક ક્લાયન્ટ છે જે હિપ્નોટિઝમ જાણે છે। હિપ્નોટિઝમ? હા હો મેં ક્યાંક સાંભળ્યું છે, જો બરાબર આવડતું હોય ને તો માણસ ની તો જિંદગી બદલાઈ જાય। એ પણ આ હિપ્પોપોટેમસ એટલે શું? હા હિપ્પોપોટેમસ નહીં પૂજા, હિપ્નોટિઝમ, યુ નો હિપ્નોટિઝમ એટલે વશીકરણ, સંમોહન વિદ્યા, સામેના માણસના મગજને કાબુમાં કરવાની કલા, સમજી? હે તો તો થઈ જાય હા। શું થઈ જાય? તારા બાપા ને વશીકરણ કરતા ફર્સ્ટ ક્લાસ આવડે છે, ભલ ભલા માણસ ને બાટલી માં ઉતારી દેવો છે। એક મિનિટ એક મિનિટ એક મિનિટ, હું કઈ આ પ્રયોગશાળા નો કઈ ઉંદરડો છું કે તમે બધા જાત જાત ના અખતરા કરવા નીકળ્યા છો મારા પર? ઉંદરડા ને તો એ ખબર છે કે ઉંદરડો છે ને શું કરવાનું છે, તને તો એટલી ગતાગમ નથી। હા હા કઈ કરો, આ મે કેસ બગડેલો છે, આનાથી વધારે શું બગડવાનું છે? નહીં અરે પણ મને પૂછ્યા વગર તમે કઈ પણ કરો એ થોડું ચાલે, કોઈ મને તો પૂછો, આ તો કઈ રીત છે? હા અમે તારી ઉપર વશીકરણ કરાવવાના છીએ, પૂછ્યું બસ રાજી। તું જ મારી ધડકન છે ને તું જ મારી જિંદગી છે, તું જ મારી ખીચડી છે ને તું જ મારી કરી છે। ડાર્લિંગ તને તો ઇનકમિંગ ફ્રી છે પણ મને બિલ લાગે છે એટલે ફોન મૂકી દે। કોની સાથે વાત કરતો હતો? પત્ની જોડે। તું તારી પત્ની જોડે આટલે પ્રેમથી વાત કરે? મેં તને એમ કા કીધું કે મેં મારી પત્ની જોડે વાત કરતો હતો? જો એ વિન્યા, મને તારા લફડાઓમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી, મને મારા લફડાનું ટેન્શન થાય છે। તે ખરેખર ઓલા વશીકરણ વાળાને બોલાવ્યો છે? અલા ખરેખર એટલે ફોન કરી દીધો એને, 9 વાગે આવી હોજો હે, 9 વાગે તો પરાગ વશીકરણ અને ચમત્કાર। યાર તો આમ મજાક નહીં કર, મને ટેન્શન આવી રહ્યું છે। આડું અવડું વેતરાઈ ગયું તો? વેતરાઈ ગયું છે નહી ભાઈ, વેતરાઈ ગયેલું છે પરાગ।
હવે તું એક એવું કાપર છે કે જેનું કપરૂટો બની જ નહીં શકે, ખાલી ઠીંગરા જ લાગે. એટલે આવું મેને ટિકેટો, આવું તારી પત્ની અને તારી મમ્મી કે છે? એ લોકોનું ચાલે ને તો આ થીગડાનો ઘાઘરો બનાવે એ મહિલા છે. દોસ્ત તું એક વિચાર, મારી એક જ પત્ની છે, એક જ માં છે, એક જ સસરો છે, અને એક જ બોસ છે, પણ આ જ બધા તને દાવ પર લગાડવા માટે તૈયાર છે. બોલ પૂજા, તને ખબર છે સફળ પુરુષ કોને કહેવાય? હજી તો મને મળ્યો નથી સફળ, નહી મને નિષ્ફળ પુરુષ મળ્યો છે. સફળ પુરુષ એટલે કે પોતાની પત્ની જેટલો ખર્ચો કરે એનાથી વધારે પોતે કમાઈ શકે. એટલે આપણા પતિ સફળ નથી? હાય લોર્ડ. અરે તને ખબર છે સફળ સ્ત્રી કોને કહેવાય? હું તો નથી જ. હા, સફળ સ્ત્રી એટલે એ એવો પતિ શોધે કે પોતે ખર્ચી શકે એનાથી વધારે કમાઈ શકે. એટલે આપણે નિષ્ફળ બની ગયા, આપણે સુવર્ણને વર બનાવી લીધા. બોલો જોઈએ હવે રાત્રે કોઈ ચમત્કાર થાય છે કે નહીં. બાકી મેં તો નમસ્કાર કરી જ લીધા છે. હે સાસુમાં, આપણે આમ પરાગને વશીકરણ કરીને અમિતાભ બચ્ચન બનાવી દઈએ તો આપણી પાસે ગાઢ